भरूचनी पटेल वेलफेर कोविड हॉस्पिटल में लागेली आग में कोरोनाना 16 दर्दीओ मृत्यु पाम्या छे अने 2 नर्सिंग स्टूडेंट पण आमा मृत्यु पामी छे। आ होनारतमां बची गयेली अने पगे लाजेली एक नर्सिंग स्टूडेंट चारणी गोहिले समग्र गुजारी घटनाने आंखे देखी प्रत्यक्ष कहानी वर्णवी हती। कोविड सेंटरना आईसीयू वोर्डमां शुक्रवारे रात्रे 12 अने 40 कलाकना अरसामां शुं बन्युं हतुं ते चारमी गोहिल घटनानी प्रत्यक्षदर्शी अने आईसीयूमां फरज बजावती नर्सिंग स्टाफ वर्णी रही छे। आईसीयू वोर्डमां रोज राते 1 वाग्या पछी तबीबो नास्तो करवा बहार जाय छे, એટલે કે સેન્ટરના બાજુમાં જ આવેલા આઇસોલેશન વોર્ડ નજીકની જગ્યાએ। જો કે એ ગોઝારી રાતે આઈસીયુમાં રહેલા 3 તબીબો ડોક્ટર રાજેશ, ડોક્ટર કેટકી અને ડોક્ટર શમસુદ્દીન 12 અને 35 કલાકે જ નાસ્તો કરવા જતા રહ્યા હતા। હવે 2 આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર પર રહેલા 24 દર્દીઓની જવાબદારી માસુમ માધવી પઢિયાર, ફારગા ખાતુન, ટ્રેનિંગ નર્સ સાથે ચારમી ગોહિલ પર આવી હતી। વિધિને આ સમયે કંઈ બીજી જ મંજૂર હતું અને કુદરતે પણ તેની ક્રૂરતા રજૂ કરી હતી। બેડ નંબર 5ના વેન્ટિલેટરમાં સ્પાર્ક થયો હતો, જ્યાં નજીક જ ટ્રેનિંગ નર્સ ફારગા પીપીઈ કીટ પહેરીને ઊભી હતી। અચાનક વેન્ટિલેટરમાં આગ દેખાવા સાથે ફારગાની પીપીઈ કીટ સળગવા લાગતા તેને બચાવવા માસુમ માધવી દોડી હતી। દોડતી વખતે તેનો પગ સેનેટાઇઝરની બોટલને લાગ્યો હતો અને સેનેટાઇઝર ઢોળાયું હતું, જેથી આગ ઝડપથી પ્રસરી હતી। જો કે આગે ઝપટમાં લેતા માધવીની પીપીઈ કીટને પણ ઝપેટમાં લઈ લીધી હતી। અન્ય ઉપકરણો અને ઓક્સિજનના કારણે જોતજોતામાં આગની જ્વાળાઓ તેજ બનતા બંને ટ્રેનિંગ નર્સ બચવાનો રસ્તો શોધે તે પહેલાં જ આગના કારણે વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધારપદ છવાઈ ગયો હતો। માધવી અને ફારગા પોતાની સળગતી પીપીઈ કીટ ઓલવવા નાનકડા આઈસીયુના માર્ગે બાથરૂમ તરફ દોડતી હતી। પાણીનો માળો ચલાવી પીપીઈ કીટ પર લાગેલી આગ બંનેએ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે પહેલાં જ કીટ સળગીને તેમના શરીર સાથે છૂટી ગઈ હતી। બીજી તરફ ચારમી ગોહિલ ફરજમાં જૂની હોય અને દરવાજાની નજીક હોવાથી પગમાં ભારે સળગતી પીપીઈ કીટ વચ્ચે અંધારામાં બહાર નીકળી ગઈ હતી। જો કે ચારમી જેટલા નસીબદાર માધવી અને ફારગા ન હતા, તેઓ બાથરૂમના દરવાજામાં જ બહાર વિકરાળ આગ વચ્ચે કેદ થઈ અંદર હુમાઈ ગયા હતા। ચારમીએ બહાર દોડી આવી ઘટના અંગે તેના સિનિયરોને જાણ કરતા ધમાચકડી મચી જવા પામી હતી। રાહતની અને બચાવની કામગીરી શરૂ કરાઈ હતી, જો કે તે પહેલાં જ આ અનહોનીને તેની કારી રમત રમી 2 માસૂમ ટ્રેનિંગ નર્સ સાથે 16 દર્દીઓને પણ આગમાં રાખ કરી મોતના મુખમાં લઈ ગઈ હતી। ચારમી ગોહિલે બંને પગમાં જ આગથી દાઝી હોય તેને વેલફેર હોસ્પિટલમાં જ હાલ ડિલક્સ રૂમમાં સારવાર અપાઈ રહી છે। માધવીના માતા પિતા, મામા સહિત પરિવારજનોએ આગની ઘટનાની જાણ થતાં તેઓ તુરંત જ વેલફેર હોસ્પિટલ પર દોડી આવ્યા હતા। પિતા મુકેશભાઈ, માતા ભાઈ અને મામા જિગ્નેશ સમગ્ર હોસ્પિટલમાં દોડધામ કરવા સાથે સ્ટાફને માધવી અંગે પૂછ્યું હતું, પણ સ્ટાફ કોઈ ઉત્તર દેવા સમર્થ ન હતો। સિવિલ હોસ્પિટલ, વેલફેર, જંબુસર, વાગડા બધે જ તપાસ કરવા સાથે 15 ડેડ બોડી જોવા છતાં પરિવારે માધવીનું મૃત્યુ સ્વીકારવા તૈયાર ન હતું। અંતે છેક સવારે એક જ બોડી 4-5 વખત જોયા બાદ તે તેમની દીકરી હોવાનું વજ્રાઘાત સાથે પરિવારે સ્વીકાર્યું હતું। આવી જ સ્થિતિ ફારગાના મૃતદેહની ઓળખવિધિમાં પણ થઈ હતી। 16 કોરોનાના દર્દી અને 2 ટ્રેનિંગ નર્સના આકારે આગની હોનારત અને તેના કારણે મૃત્યુમાં હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોરોનાના મૃત્યુ પામેલા 16 દર્દીઓના બળી ગયેલા મૃતદેહ પ્રોટોકોલ મુજબ પેક કરી ઓળખવિધિ બાદ પરિવારને સોંપાયા હતા, જ્યારે 2 ટ્રેનિંગ નર્સના મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ વગર પરિવારને આપી દેવાયા હતા। કોવિડ સેન્ટર બહાર તો સીસીટીવી લગાવાયા હતા, પણ આઈસીયુની અંદર સીસીટીવી ન હોય ખરેખર બનેલી હડભાગ ઘટનાની સાચી હકીકત બહાર આવી શકી ન હતી। શું નામ છે તમારું? મારું નામ ગોહિલ ચારમી છે। અને શું ઘટના બની હતી? એક્ચ્યુઅલીમાં એવું થયું હતું કે આઈસીયુમાં આગ લાગી હતી। તમે ક્યાં હતા એ ટાઈમ પર? એ ટાઈમ પર મેં આઈસીયુમાં જ હતી। તમારા જોડે કેટલા સર્વન્ટ હતા એમ સર્વિસ? મારા સાથે બીજા 3 સ્ટુડન્ટ્સ હતા। અચ્છા, તો ક્યાંથી પહેલાં આગની શરૂઆત થઈ હતી? આગ 5 નંબરના બેડ પર વેન્ટિલેટર હતું એમાં સર્કિટ ફાઉલ થઈ હતી। તો પછી તમે કેવી રીતે એ ટાઈમ પર પોઝિશન સંભાળીને બહાર નીકળ્યા? એ પહેલાં તો ત્યાં અમે બચાવવા ગયા તો એક ફ્રેન્ડ ગયા તો એમની કીટ સળગી ગઈ, અને એમના બાજુમાં મેં હતી તો મારી પણ કીટ સળગી ગઈ, અમારા બંનેની કીટ સળગી ગઈ, એટલે મારી ત્રીજી ફ્રેન્ડ હતી એમને બચાવવા આવ્યા, અને એ બંને સાથે હતા તો એ લોકો વોશરૂમમાં જતા રહ્યા અને મેં બહાર નીકળી ગઈ। બહાર નીકળી હતી એ ટાઈમ પર કેવો માહોલ હતો? બહાર નીકળી એ ટાઈમ પર બધું સ્મોક હતું એટલે ખબર નથી પડતી કે મેં કેવી રીતે જાઉં બહાર।
કેટલા પેશન્ટ હતા વેન્ટિલેટર પર એ ટાઈમ પર? એ ટાઈમ પર ટોટલ એકચ્યુઅલીમાં આઈસીયુમાં 12 પેશન્ટ છે, પણ 7 પેશન્ટ વેન્ટિલેટર પર હતા. બટ સર્કિટ એક જ વેન્ટિલેટર પર થયું હતું, જેનાથી બધું બંધ થઈ ગયું. લાઇટ તરત જાયેલી કે થોડી વાર પછી અંધારું થઈ ગયું હતું? લાઇટ તરત જેમ ફાયર થયું તેમ બંધ થઈ જતી રહી હતી લાઇટ. અચ્છા, તો તમારે દરવાજાને બધું ખોલતા ફાઈ ગયું હતું અંધારામાં આવી રીતે? હા, એકચ્યુઅલીમાં મેં 15 દિવસ ડ્યુટી કરી હતી આઈસીયુમાં, એટલે મને ખબર હતી કે અહીંયાથી ગેટ છે. અચ્છા, તો તમને કોઈ તકલીફ થઈ હતી તે ટાઈમ પર કંઈ બહાર નીકળતી વખતે? અંધારું હતું, એના સ્મોક હતો, એના લીધે મને ખબર ના પડી, એટલે મેં થોડું લેટ થઈ ગયું બહાર. બહાર નીકળીને તમે શું કર્યું સૌથી પહેલાં? બહાર નીકળીને મેં સૌથી પહેલાં મારી જે કીટ જે અડધી પડેલી હતી એને મેં કાઢી નાખીને. અચ્છા, અને પછી જાણ કોને કરી તમે? સરને જાણ કરી.